ચૂંટણીના જંગનો આગાઝ થઈ ચૂક્યો છે અને તમામ ઉમેદવારો ચૂંટણીમાં પ્રચાર પ્રસારમાં લાગી ચૂક્યા છે. ત્યારે આજે ટીવી 9માં નેતા બોલે છે માં વાત કરીશું એક એવા નેતાની કે જે જમીન સાથે જોડાયેલા છે. કોંગ્રેસમાંથી દાહોદના ઉમેદવાર છે બાબુભાઈ કટારા. સીધી તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપ જોઈ શકો છો કે કઈ રીતે બાબુભાઈના જે તબેલો એમને બનાવ્યો છે તેમાં અમે આવ્યા છીએ અને એમને કઈ રીતે એક પ્રાણીઓ માટેનો એક શોખ છે. બાબુભાઈ આ તબેલો એક રાજનેતાની એક અલગ ઓળખ, જનરલી સમાજ ચૂંટણીના સંજોગોમાં ચૂંટણીના દિવસોમાં નેતાઓ મીટિંગમાં જોવા મળતા હોય છે. આપ કાયમ સાંજનો સમય પસાર કરતા હો છો, શું ખાસ કારણ છે? કારણ છે કે હું જાતે ખેડૂત જ છું. હા, અને મને આ પશુપાલનનો શોખ છે. હા, અને ખેતીવાડી ખાતામાં હું નોકરી કરતો હતો એટલે મને વધારે આ પસંદ છે. બાબુભાઈ આમ વાત કરવામાં આવે તો સામાન્ય રીતે આપ મૂળ ભાજપ ગોત્રના છો, બિહારી અટલ બિહારી વાજપેયીજીના સમયમાં આપ સાંસદ પણ રહી ચૂક્યા હતા, તો અચાનક કોંગ્રેસનો હાથ પકડી લીધો આપે, કેમ કે આપના પુત્રને ટિકિટની વાત હતી, ટિકિટ નથી મળી, તો શું લાગી રહ્યું છે કે કોંગ્રેસમાં માત્ર જે આ જે વિસ્તાર છે, આ દાહોદ જિલ્લો છે, આદિવાસી જિલ્લો છે, આદિવાસી જિલ્લાની અંદર કેટલાક જે વનબંધુ કલ્યાણ યોજનાની અંદર મોટી મોટી વાતો કરીને 15,000 કરોડ અને 40,000 કરોડ અને એવી એવી મોટી વાતો કરીને અથેળીમાં ચાંદ બતાડીને આદિવાસીઓને છેતરવાનું જે એ કર્યું, અને બીજા નંબરે શું છે કે આદિવાસીના દાખલા ઓલરેડી બિન આદિવાસી જે છે એને આદિવાસીના દાખલા આપ્યા આ રૂપાણી સરકારે. ભાજપ સાથે જોડાયેલા હતા, આપ સાંસદ પણ રહી ચૂક્યા હતા, એ સમય ત્યાં અવાજ આપ ઉઠાવી શકતા હતા, એ સમય અવાજ નહીં ઉઠાઈ, અને શું માત્ર પુત્રને ટિકિટ ના મળી એક એક મુદ્દો હતો બાબુભાઈ માટે? એવું કશું નતું. રાજનીતિ હોય તો જ આપણે જીવી શકીએ એવું છે જ નહીં, સત્તા હોય તો જ જીવી શકીએ એવું છે જ નહીં, પણ આપણે જે મારા સમાજને અન્યાય થયો હતો એ સમાજના અન્યાય સામે મને ભારોભાર દુઃખ હતું કે ભાઈ આ રીતે સરકારમાં હોવા છતાં પણ હું મારા સમાજને સમાજની નેતૃત્વ કરતો હોય અને સમાજનું જ કામ કરતો હોય અને મારું જો એ લોકો નહીં સાંભળતા હોય અને સમાજને અન્યાય થતો હોય તો મારે ત્યાં રહેવાની જરૂર નથી એ વિચારે હું ભાજપ છોડ્યું છે. તો ક્યાંક સાંસદની ટિકિટ કોંગ્રેસ આપશે એવી આપને અપેક્ષા? ના, બિલકુલ અપેક્ષા નહોતી. આ તો આપણી કામગીરીના કારણે અને એના કારણે પાર્ટીએ નક્કી કર્યું. 14-15 ઉમેદવારોએ ટિકિટ માંગી હતી, પણ સમય સંજોગો એવા આવ્યા કે પાર્ટીએ જે વિવિધ સર્વે દ્વારા એટલે કોંગ્રેસે પણ આયાથી ઉમેદવારને ટિકિટ આપી દીધી છે પિતા પુત્ર. જો કે કોંગ્રેસમાં એવું કહેવામાં આવે છે કે ટિકિટો મળતી હોય છે, પિતા પુત્ર બંનેને કોંગ્રેસને ટિકિટ મળી છે. એ લોકોએ સર્વે કર્યું અને સર્વે ની અંદર એમને એવું લાગ્યું કે હવે જીતી શકે એવા ઉમેદવારને હંમેશા ચૂંટણીના રણમેદાનમાં જયારે ઉતરતા હોય ત્યારે જીતી શકે એવા ઉમેદવારને જ ટિકિટ આપવી જોઈએ, અને એમના સર્વેમાં એવું આવ્યું દરેક દ્રષ્ટિએ અને દરેક એંગલથી દરેક એજન્સીથી ત્યારે ઓલરેડી આપણે ટિકિટ મળી છે. ટિકિટ મળી છે. બાબુભાઈ આપની તલવારમાં ધાર નીકળી રહી છે. કહેવાય છે કે ધાર જેટલી મજબૂત હોય એટલી જીત અને જંગની અંદર જીત થાય છે. બાબુભાઈની ધાર પ્રજા પર કેટલી મજબૂત છે? મને જો કે તલવારનો પણ શોખ છે અને તલવાર હું ઓલરેડી આમ ફેરવી શકો છો, ફેરવી પણ શકું છું. હા હા હા, આ બધા ભલામાં છો? બધા જમવાનું બરાબર મળે છે? કઈ તકલીફ? રમો હો બધા બરાબર? રમવાનું મજા આવે છે ને? સરસ સરસ. આ બધા બાળકો આશ્રમ શાળાના છે, મારા સમાજના છે, અને અમે સંખ્યા કરતા વધારે બાળકો રાખીએ છીએ, અને હું ખેડૂત હોવાથી મારી પાસે અનાજ પણ પૂરતું છે, અને એના કારણે 2-5 ગુણ અનાજ વધારે ખાઈ જાય તો એ વાંધો નહીં, એ રીતે અમે આ સમાજની સેવામાં. બાબુભાઈ આપની જો વાત કરવામાં આવે તો ભાજપમાં આપની સીધી ટક્કર આ વખતે જશવંત ભાભોર સાથે થવાની છે, સિટિંગ મિનિસ્ટર પણ રહ્યા છે, ત્યારે આપ આપની જીત માટે કેટલા આશ્વસ્ત છો? બેસીએ થોડું. એનું કારણ છે કે ચિંતા કરવાની આવશ્યકતા નથી. એનું કારણ શું છે કે સમાજને જશવંત ભાભોર હોય કે બાબુભાઈ કટારા હોય, કોઈ પણ હોય, પણ ઓલરેડી સમાજનું પ્રતિનિધિત્વ કરતા હોય અને સમાજ માટે જો સારું કામ કરશો તો સમાજ એને સ્વીકારશે, અને સમાજનું કામ નહીં કરો તો સમાજ એને ફેંકી દેશે. આપના વર્કર્સ પણ આવી ચૂક્યા છે, પ્રચારની કેવા પ્રકારની રણનીતિ આપની રહે છે, કેવો શેડ્યુલ હોય છે? ના ના, શેડ્યુલ એકદમ આજથી આપણે નક્કી કરી દીધો છે. આવનારા સમયમાં 20 દિવસની અંદર બધા કાર્યકર્તા સાથે કામ કરીને આપણે 100% જીત હાંસલ કરીશું. જીત માટે કેટલા આશ્વસ્ત છો આપ? આશ્વસ્ત ગયા વખતે આ લોકોએ અથેળીમાં ચાંદ બતાડીને મોટા મોટા વાયદા કરીને અને
સરકારની અંદર જીએસટી, નોટબંધી અને યુવા બેરોજગારી, મહિલા સશક્તિકરણના જે મુદ્દા આપ્યા હતા એકે મુદ્દે એ લોકો સક્સેસ ગયા નથી, ફેલ ગયા છે. એના કારણે અમે એ મુદ્દા લઈને પ્રજા વચ્ચે જઈશું અને પ્રજા ઓલરેડી આજે કોંગ્રેસની સાથે છે અને કોંગ્રેસ 100% જીતશે. ગયા વખતે એ લોકો 2,25,000 ની લીડથી જીત્યા હતા, પણ આ વખતે કોંગ્રેસ 3,25,000 ની લીડથી જીતશે. આપ આપની બેઠક માટે કેટલી લીડ છે? લીડના આશ્વસ્ત છો આપની બેઠક માટે? 3,25,000 ની લીડથી અમે જીતીશું અને એ પ્રજા બોલે છે. હું નથી બોલતો, હું પ્રજાના અવાજને તમારી આગળ પ્રદર્શિત કરી રહ્યો. ગુજરાતમાં 26 માંથી કેટલી સીટો પર કોંગ્રેસ હશે, શું લાગી રહ્યું છે? કોંગ્રેસ 100% સાચી વાત કરવાની, 15-17 સીટ આવશે, એમાં કોઈ શંકા કરવા જેવી બાબત નથી. સર્વે ગમે તે કહેતું હોય પણ આ વખતે વાતાવરણ સારું છે અને સરકાર બને એવું વાતાવરણ છે અને ગુજરાતમાં એ લોકો ગમે એટલા ધમપછાડા કરે પણ 110-150% સીટો આવશે. એટલે 50ના હાથ સાથે લોકો જશે, 100% જવાના. ખુબ ખુબ આભાર અમારી સાથે વાત કરવા માટે. તો આ હતા દાહોદના કોંગ્રેસના ઉમેદવાર કે જેમનું સ્પષ્ટ માનવું છે કે જીત નહીં પરંતુ લીડ 3,00,000ની ઉપર આવશે અને તેની સાથે જ કોંગ્રેસ ગુજરાતમાં ન માત્ર ખાતું ખોલાવશે પરંતુ 15 સીટો ઉપર પ્રજા 50ની સાથે જશે. જોકે જીત કોની થશે અને હાર કોની થશે એ તો જે ચૂંટણીના પરિણામો છે તે જ બતાવશે. આજ માટે આટલું. દેશ અને દુનિયાની ખબરો માટે જોતા રહો TV9.